नमस्कार मित्रों, धोरण 10 अने विषय छे संस्कृत। प्रथम प्रकरण छे संवदध्वम। अहीं तेनी समजूती आपवामां आवेली छे। वेदों भारतीय ज्ञान अने धर्म परंपराना आदि स्त्रोत छे। ऋग्वेद, यजुर्वेद, सामवेद अने अथर्ववेद नामथी जाणीता आ चार वेद पद्यात्मक छे। वेदना आ पद्योने मंत्र तरीके ओळखवामां आवे छे। आवा मंत्रों में अनेक प्रकारनी स्तुतिओ आवेली छे। आवी स्तुतिओ द्वारा उपदेश पण आपवामां आव्यो छे। वेदनी विचारधाराने आगळ धपाववा माटे वेदनी आ प्रकारनी प्रार्थनाओमांथी प्रेरणा लईने जुदा जुदा विद्वान भक्त कवियोए पण अनेक स्तुतिओ प्रार्थनाओ जुदा जुदा लौकिक छंदोमां रची छे। आवी प्रार्थनाओ पण पद्यमां होय छे અને તેને શ્લોક તરીકે ઓળખવામાં આવે છે। આ રચનામાં પણ વેદોની જેમ વૈશ્વિક ખ્યાલ રાખવામાં આવ્યો છે। એટલું જ નહીં, મનુષ્યથી પણ આગળ વધીને પ્રાણી માત્રના કલ્યાણની કામના વ્યક્ત કરવામાં આવી છે। આવી જ સુપ્રસિદ્ધ બે પ્રાર્થનાઓ પણ અહીં પ્રસ્તુત છે। પ્રત્યેક કાર્યનો પ્રારંભ તો અહીંથી આપણે જે શ્લોકમાં વાત કરવામાં આવી છે તેની સમજૂતી છે કે પ્રત્યેક કાર્યનો પ્રારંભ કરતાં પહેલાં મંગલાચરણ કરવાની આપની પરંપરા છે। આ પરંપરાને અનુસરીને આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અભ્યાસનું મંગલાચરણ કરીશું। પ્રસ્તુત પાઠમાં પસંદ કરાયેલ ઋગ્વેદના મંત્રમાં સામાજિક વ્યવહાર અંગેનો ઉપદેશ છે। યજુર્વેદમાંથી પસંદ કરાયેલા બીજા મંત્રમાં દુર્ગુણોને દૂર કરવા માટેની પ્રાર્થના છે। જ્યારે ત્રીજા અથર્વવેદના મંત્રમાં પારિવારિક જીવનનો આદર્શ બની રહે તેવો એક ઉપદેશ આપવામાં આવ્યો છે। છેલ્લા બે શ્લોકમાં સમગ્ર સમાજ તથા દેશનું હિત અને કલ્યાણ થાય એવી શુભકામના પ્રગટ થયેલી છે। તો હવે આપણે પ્રકરણની શરૂઆત કરીએ તો અહીં પ્રથમ શ્લોક છે। અહીં સ્ક્રીન પર શ્લોક જોઈ શકાય છે। સમ ગચ્છધ્વમ સમ વદધ્વમ સંવો મનાસી જાણતા દેવ ભાગમ યથા પૂર્વે સમ જનના ઉપાસતે। અને આ શ્લોક ઋગ્વેદમાંથી લેવામાં આવેલો છે। આપણે જે પ્રથમ શ્લોક જોયો તેનો અન્વય અહીં આપેલો છે। પૂર્વે યથા સમ જનના દેવા ભાગમ ઉપાસતે સમ ગચ્છધ્વમ સમ વદધ્વમ વહ મનાસી સમ જાણતા। છંદ છે અનુષ્ટુપ। તો આપણે અહીં શબ્દો આપેલા છે, તમે વિડીયો સ્કીપ કરીને શબ્દો જોઈ શકો છો। તે બાદ આપણે આ શ્લોકનું અનુવાદ જોઈએ તો અહીં તેનું અનુવાદ આપેલ છે। તેનો અનુવાદ છે, પૂર્વે જેમ સારી રીતે જાણતા સમાન મતિવાળા દેવ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો તેમ તમે બધાય સાથે ચાલો, સંગઠિત થાઓ, સાથે બોલો, એક સમાન વિચારો પ્રકટ કરો અને તમારા મન એક સરખા બની રહો। તો આ તેનું અનુવાદ છે। ત્યારબાદ બીજો શ્લોક છે, વિશ્વની દેવ સવિત દુરિતાની પરાસુવ યુદ્ધ તન્ના આ સુવ। અને આ શ્લોક યજુર્વેદમાંથી લેવામાં આવેલું છે। આપણે તેનો અન્વય કરીએ। આપણો બીજા નંબરનો શ્લોક અહીં જોઈ શકાય છે, તેનો અન્વય અહીં આપવામાં આવેલો છે। હે દેવ સવિત વિશ્વની દુરિતાની પરાસુવ યદ ભદ્રમ તદનઃ આસુવ। તો અહીં તેનો શબ્દાર્થ આપેલા છે, તો વિડીયો સ્કીપ કરીને શબ્દો તમે વાંચી શકો છો। આપણે તેનું અનુવાદ જોઈએ। હે સૂર્ય દેવતા, તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો, જે શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો। તો આ તેનું અનુવાદ છે। ત્યારબાદ આવે છે શ્લોક નંબર 3, ત્રીજો શ્લોક છે। તો અહીં ત્રીજો શ્લોક, ત્યારબાદ ચોથો અને પાંચમો, તો આપણે ત્રણેય શ્લોક જોઈએ। ત્રીજો શ્લોક અહીં જોઈ શકાય છે, અણુવ્રત પિતુઃ પુત્રઃ માતરઃ ભવતુ સમન્નઃ જાય પ્રત્યે મધુમતિમ વાચમ વદતુ શાંતિવામ। આ શ્લોક અથર્વવેદમાંથી લેવામાં આવેલું છે। તેનો અન્વય એ રીતે થશે, પુત્રઃ પિતૃઃ અણુવ્રત માતરા સમન્નઃ ભવતુ જાય પ્રત્યે મધુતિમ શાંતિવામ વાચમ વદતુ
અણુષ્ટુપ છંદ છે અને તેના શબ્દાર્થ અહીં આપેલા છે. ત્યારબાદ અહીં તેનું અનુવાદ જોઈએ. પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારવાળો થાવ, પત્ની પોતાના પતિની સાથે મધુર શાંતિપૂર્ણ વાણીમાં બોલો. તો આ તેનું અનુવાદ હતું. ત્યારબાદ આવે છે શ્લોક નંબર 4. તેનો અન્વય આપેલો છે, સર્વ સુખી નહ ભવંતુ સર્વ નિરામયા હ સંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ કશ્ચિત દુઃખ ભાગ માં ભવેત. તો અહીં તેનું શબ્દાર્થ છે, ત્યારબાદ અહીં તેનો અનુવાદ આપવામાં આવેલો છે. સર્વ લોકો પ્રાણીઓ સુખી થાવ, સૌ નિરોગી થાવ, સૌ મંગલ ભાવનાઓ જુઓ, કોઈ પણ માનવ દુઃખી ન થાવ. ત્યારબાદ છે પાંચમો શ્લોક, પર્જન્ય કાલે વર્ષતુ પૃથ્વી સસ્યશાલિની અયમ દેશ શોભરહિત માનવા નિર્ભયા સંતુ. તેનો અનુવાદ શબ્દાર્થ અહીં છે, ત્યારબાદ તેનો અનુવાદ છે, વરસાદ યોગ્ય સમયે વરસો, ધરતી ધાન્ય સંપન્ન હો, આ દેશ ઉદ્યોગ રહિત થાવ, સર્વ માનવ નિર્ભય બનો. તો અહીં આપણે 1-5 શ્લોકો જોયા. આપણે અહીં જે શ્લોક હતા, શ્લોક નંબર 1, 2, 3, 4 અને 5, તો આપણે 5 શ્લોકોનો શબ્દાર્થ ત્યારબાદ તેનું અનુવાદ જોયું. તો અહીં થોડી ટિપ્પણી આપેલી છે, તો તમે વિડીયો સ્કીપ કરીને વાંચી શકો છો. ત્યારબાદ છે વિશેષ શબ્દો, અને અહીં નીચે તેની જે સંધિ હોય છે તે પણ આપવામાં આવેલી છે. ત્યારબાદ છે સ્વાધ્યાય. પ્રથમ પ્રશ્ન છે, અધોલિખિતેભ્ય વિકલિભ્ય સમુચિત ઉત્તરમ ચિનુત. તો આપણે હવે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, પૂર્વે કે સમજનાના ભાગમ ઉપાસતે. તો પ્રથમ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ગ, દેવાહ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, કાંતિ હે કિમ યાચતે, કવિ કિમ યાચતે, તેનો જવાબ આવશે ક, ભદ્રમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, જાય ક્રિદુષઃ જાય ક્રિદુષી વાચમ વદતુ. તો ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે શાંતિવામ. તો જે આપણે ત્રીજો ઓપ્શન છે તેમાં જવાબ આવશે શાંતિવામ, ઓપ્શન ખ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, સર્વે ક્રિદુષઃ ભવંતુ. ચોથા નંબરના પ્રશ્નમાં જવાબ આવશે સુખી નહ. તો અહીં ઓપ્શન ગ આપેલો છે. પ્રશ્ન 5, પર્જન્ય કદા વર્ષતુ. પાંચમા નંબરમાં જવાબ આવશે કાલે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 6, હે દેવ ખાલી જગ્યા દૂરિતાની પરાસુઓ. છઠ્ઠા નંબરનો જે પ્રશ્ન છે તેમાં જવાબ આવશે સવિતર. તો અહીં ઓપ્શન ગ આપેલો છે. પ્રશ્ન 7, પુત્ર ખાલી જગ્યા અનુવ્રત ભવતું. સાતમા નંબરના પ્રશ્નમાં જવાબ આવશે પિતૃહ. ત્યારબાદ છે પ્રશ્ન 8, ખાલી જગ્યા નિરામયા ભવંતુ. આઠમા નંબરમાં જવાબ આવશે સર્વે. અહીં ઓપ્શન ગ જોઈ શકાય છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 9, સર્વે પશ્યંતુ. નવમા પ્રશ્નમાં જવાબ આવશે ભદ્રાણી. ત્યારબાદ છે પ્રશ્ન 10, પૃથ્વી ખાલી જગ્યા ભવતુ. દસમામાં જવાબ આવશે સસ્યશાલિની. તો આ રીતે બધા જ વિકલ્પોના જવાબ આ રીતે સાચા જવાબો બનશે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન નંબર 2 છે, એક વાક્યને સંસ્કૃત ભાષામાં ઉત્તરમ. પ્રથમ પ્રશ્ન છે, પૂર્વે દેવા કથમ ભાગમ ઉપાસતે. તો આપણે તેનો જવાબ જોઈએ. પ્રથમ પ્રશ્નનો જવાબ છે, પૂર્વે દેવા સમજાનાના ભાગમ ઉપાસતે. પ્રશ્ન નંબર 2, જય કસ્મે મધુમતી વાચમ વદતુ. તેનો જવાબ છે, જય પ્રત્યે મધુમતી વાચમ વદતુ. 3, માનવા કીદૃશ સંતુ. જવાબ છે, માનવા નિર્ભયા સંતુ. પ્રશ્ન 4, કહ શોભરહિત ભવતુ. જવાબ છે, અયમ દેશ ભારત શોભરહિત ભવંતુ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, રેખાંકિત પદોના સ્થાને કૌંસમાંથી યોગ્ય પદ વાપરીને પ્રશ્નવાક્ય બનાવો.
तो અહીં કૌંસમાં શબ્દો આપેલા છે. પ્રથમ પ્રશ્ન છે, જાયા ખાલી જગ્યા, સોરી જાયા મધુમતી વાચમ વદતુ. બીજું છે, પુત્ર માત્ર સમનામ ભવતુ. ત્રણ, કાલે વર્ષતુ પર્જન્ય, તો રેખાકી શબ્દ સુધારવાના છે. તો અહીં જવાબ આપેલા છે, કાહ મધુમતી વાચમ વદતુ. બીજું છે, કહ માત્ર સમનાહ ભવતુ. ત્રણ, કદા વર્ષતુ પર્જન્ય. ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર, આજ્ઞાર્થના અન્ય પુરુષ બહુવચનના રૂપો શોધીને લખો. તો અહીં શબ્દો છે, ભવતુ સંતુ ભવેત, પશ્યંતુ વર્ષયતુ ભવંતુ. ત્યારબાદ અહીં જવાબ છે, સંતુ પશ્યંતુ ભવંતુ. પ્રશ્ન પાંચ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. પ્રથમ પ્રશ્ન છે, ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે? જવાબ છે, ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ, સર્વ દુષ્કર્મ દુર્ગુણો દૂર કરો અને અમારે માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો. પ્રશ્ન બે છે, પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? તેનો જવાબ છે, પતિ પ્રત્યે પત્નીએ મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ. પ્રશ્ન ત્રણ, ઋષિ બધા માટે સી આશા વ્યક્ત કરે છે? તો તેનો જવાબ છે, ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે કે સૌ સુખી અને રોગરહિત થાવ, સૌ મંગલકારી વસ્તુઓ નિહાળો અને કોઈપણ વ્યક્તિ દુઃખી ન થાવ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર, સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે? તેનો જવાબ છે કે સંગઠિત રહેવા માટે કવિ કહે છે કે પૂર્વે જેમ સારી રીતે જાણતા સમાન મતિવાળા દેવોએ યજ્ઞમાંથી મેળવેલો પોતપોતાનો ભાગ પ્રેમથી વહેંચી લીધો હતો, તેમ તમે બધા સાથે ચાલો, અર્થાત સંગઠિત બનો, સાથે બોલો, એક સમાન વિચારવાળા બનીને જીવન વિતાવો. ત્યારબાદ છે પ્રશ્ન છ, માં કશ્ચિદ દુઃખ ભાગ ભવેતા, સુક્તિના ભાવને તમારા શબ્દોમાં વણવો. અહીં તેનો જવાબ છે, માં કશ્ચિદ દુઃખ ભાગ ભવેત, કોઈ પણ વ્યક્તિ દુઃખી ન થાવ. આ પ્રાર્થનામાં કવિ સમગ્ર જનસમૂહનું હિત અને કલ્યાણ થાય એવી કામના વ્યક્ત કરે છે. આ દેશનો કોઈ પણ નાગરિક અભાવગ્રસ્ત જીવન ન જીવે, સૌને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ બરાબર પ્રાપ્ત થાય અને સૌ સુખમય જીવન જીવે, સૌ નિરોગી રહે, સર્વ મનુષ્ય પરસ્પર સ્નેહભાવથી જીવન વિતાવે અને એકબીજાના સુખની કામના કરે. ત્યારબાદ પ્રશ્ન સાત, એટલે કે છેલ્લો પ્રશ્ન છે, શ્લોક પૂર્ણ કરો. પ્રથમ શ્લોક છે, સમ ગચ્છ ધ્વમ ખાલી જગ્યા ઉપાસતે. તેનો જવાબ છે, સમ ગચ્છ ધ્વમ સમ વદ ધ્વમ સમવમ મનાસી જાણતામ દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાના ઉપાસતે. પ્રશ્ન બે છે, સર્વ ભવંતુ ખાલી જગ્યા ભવેત, તો અહીં તેનો જવાબ છે, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. આપણે આ વિડીયોમાં જે પ્રથમ પ્રકરણ હતું તેની સમજૂતી, ત્યારબાદ તેનું સ્વાધ્યાય જોયું. આવા જ દરેક પ્રકરણની સમજૂતી અને સ્વાધ્યાય મેળવવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.